મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આપણે ધોરણ અગિયાર ની અંદર આપણું જે ચેપ્ટર ચાલે છે ઓર્ડર આપતા પત્રો ઓર્ડર અમલ કરતા પત્રો અને રદ કરતા પત્રો એની અંદર આપણે લાસ્ટ લેક્ચર ની અંદર છ પોઈન્ટ ચાર એટલે કે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રો એના વિશેની માહિતી મેળવી હતી કે ભાઈ કઈ રીતે ઓર્ડરનો સ્વીકાર થાય છે અને પછી કઈ રીતે એનો અમલ થાય છે કારણ કે આ એક આખી ચેઇન ચાલે છે આગળના ચેપ્ટરમાં જેમ આપણે વાત કરી હતી એવી રીતના કે ભાઈ ગ્રાહક છે ઇન્ક્વાયરી કરે છે પછી ઓર્ડર આપે છે પછી ઓર્ડરનો અમલ થાય છે અને ઓર્ડર મોકલી આપવામાં આવે છે તો હવે આપણે ઓર્ડરની જે સ્વીકૃતિ અને અમલના પત્રો માટે ધ્યાનમાં રાખવાલાયક બાબત કે જ્યારે આપણે ઓર્ડરની સ્વીકૃતિ માટેનો પત્ર લખતા હોય સ્વીકાર માટે અને જ્યારે અમલ માટેના પત્રો લખીએ છીએ ત્યારે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખીએ છીએ એના વિશેની વાત કરીએ તો કે છે કે સૌ પ્રથમ ગ્રાહકના ઓર્ડર પત્રનો ક્રમાંક તારીખ અને મોકલવાના માલસામાનનો ઉલ્લેખ કરી ઓર્ડર આપ્યો તે બદલ ગ્રાહકનો આભાર માનવો જોઈએ તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે તો કે ભાઈ જ્યારે આપણે સ્વીકાર માટેનો પત્ર લખીએ છીએ ત્યારે ઓર્ડર પત્રનો ક્રમાંક લખવાનો છે તારીખ લખવાની છે અને મોકલવાના માલસામાનનો ઉલ્લેખ કરી ઓર્ડર આપ્યો તે બદલ ગ્રાહકનો આભાર માનવો જોઈએ પછી તો કે સેકન્ડ પોઈન્ટ શું કહે છે કે જે માલ સામાન મોકલ્યો હોય અથવા મોકલવાના છો તેની માહિતી આપવી જોઈએ એટલે કે હું મેં ઓર્ડરનો સ્વીકાર કરી લીધો તમે મને ઓર્ડર મોકલો હતો તો હું પત્રમાં લખીશ કે હું કઈ કઈ વસ્તુ કઈ કઈ વસ્તુઓ છે એ તમને મોકલવાનો છું હવે તો કે બિલની કુલ રકમ જણાવવી જોઈએ અને પત્ર સાથે બિલની નકલ ટ્રાન્સપોર્ટ રસીદ અથવા રેલવે રસીદ અને માલ સામાન રસીદ માલવહન રસીદ મોકલવી જોઈએ તો કે તમારે આ પત્રની સાથે બિલની રકમ જો બિલ બિલ આપવાનું છે એટલે કે માલસામાનનું બિલ આપવાનું છે એની નકલ આપવાની છે પછી ટ્રાન્સપોર્ટ મારફતે મોકલી હોય તો એની પણ રસીદ જે હોય એ પણ તમારે એની સાથે એમાં જોડવાની રહેશે હવે તો કે નાણાંની લેવડદેવડ બેંક દ્વારા થતી હોય તો બેંકમાં બિલ રજૂ કરી ગ્રાહકને તે અંગેની જાણ કરવી જોઈએ હવે પૈસાની જે લેવડ દેવડની વાત થાય છે તો કે જો પૈસાની લેવડ દેવડ છે બેંક દ્વારા થતી હોય તો તમારે શું કરવાનું રહેશે તો કે ભાઈ આ વસ્તુની જાણ તમારે ગ્રાહકને પણ કરવાની રહેશે હવે તો કે ગ્રાહકની વિનંતી મુજબ પેકિંગ અંગેની સૂચનાઓ ધ્યાનમાં લીધી છે એવું સ્પષ્ટ કરવું જોઈએ આપણે આગળ જોયું હતું કે ગ્રાહક એમ કહે કે ભાઈ અમને આટલો જથ્થો આટલા એક સ્પેસિફિક પેકિંગમાં જોઈએ છે તો આપણે જો એ વસ્તુનો અમલ કર્યો હોય તો આપણે એમાં પત્રમાં લખવાનું છે કે ભાઈ તમે જે રીતના અમને કીધું હતું એ જ પ્રમાણે અમે પેકિંગ તૈયાર કરેલું છે જો માલ સામાનને વીમાથી આરક્ષિત કરવામાં આવ્યો હોય તો વીમાની રસીદ પત્ર સાથે બીડવી જોઈએ શું તો કે ઇન્સ્યોરન્સ કે ભાઈ તમે જો માલસામાનનો ઇન્સ્યોરન્સ ઉતરાવ્યો હોય તો એ ઇન્સ્યોરન્સની એક નકલ છે ને તમારે પત્રની પત્રમાં બિડાણ સાથે આપવાની રહેશે અને એની જાણ પણ કરવાની રહેશે કે ભાઈ અમે આ જે માલસામાન મોકલીએ છીએ એનો પણ અમે ઇન્સ્યોરન્સ અમે લોકોએ લઈને રાખેલો છે વેચાણ કરતાં ગ્રાહકની સેવા કરવા આતુર છે તેમ જણાવી ભવિષ્યમાં મોટા ઓર્ડરની અપેક્ષાનો ઉલ્લેખ કરવો જોઈએ શું કહે છે તો કે ભાઈ જે વ્યક્તિ વેચાણ કરતા છે એ ભાઈ ગ્રાહકની સેવા કરવા માટે આતુર છે એવું જણાવી અને એવું કહેવાનું છે કે ભાઈ ભવિષ્યમાં પણ તમે અમને મોટા ઓર્ડર આપશો એવી અમને અપેક્ષા છે તો અહીંયા જે આપણે ચર્ચા થઈ એ વારો આપણો પોઈન્ટ હતો કે જ્યારે આપણે ઓર્ડરનો સ્વીકાર કરતાં પત્ર લખીએ છીએ અમલ કરતા પત્ર લખીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તો કે સૌથી પહેલાં તો જ્યારે આપણે પત્ર લખીએ છીએ તો પત્રનો ક્રમાંક પત્રની તારીખ અને મોકલવાના માલસામાનનો ઉલ્લેખ અને સાથે સાથે તમે પત્ર તમે ઓર્ડર આપ્યો એ બદલ તમારો આભાર એવું તમારે પત્રની અંદર લખવાનું છે બાબત પહેલી બાબત નંબર બીજી કે જે સામાન જે માલસામાન મોકલ્યો હોય અથવા મોકલવાના છો એની માહિતી તમારે આપવાની રહેશે પછી શું હતું તો કે બિલની કુલ રકમ જણાવી બિલની એક નકલ પછી રેલવે રસીદ તમે જે કોઈ પણ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલો છો માલ માલસામાનને એ સાથે તમારે જોડી દેવાની રહેશે પત્રની સાથે બિદાં સ્વરૂપે પછી જો નાણાંની લેવડ દેવડ બેંક દ્વારા થતી હોય તો તમારે બેંકમાં એ બિલ રજૂ કરવાનું છે અને ગ્રાહકને પણ એની જાણ કરવાની છે કે ભાઈ તમે આ જગ્યાએ છે ને મારું બેંક ખાતું છે ત્યાં તમારે પેમેન્ટ કરવાનું રહેશે હવે તો કે તમે ગ્રાહકની વિનંતી મુજબ જે કંઈ પણ પ્રકારે તમે પેકિંગ તૈયાર કર્યા હોય તો એ પેકિંગ અંગેની પણ તમારે માહિતી એને આપવાની રહેશે કે ભાઈ તમારી જે કંઈ પણ જરૂરિયાત હતી એ પ્રમાણે અમે તમને પેકિંગ કરી આપ્યું છે પછી વીમાવાળું પોઈન્ટ કે જો માલસામાન છે એને તમે એનો વીમો ઉતરાવેલો હોય તો તમારે ગ્રાહકને કહેવાનું રહેશે કે ભાઈ અમે આ માલસામાનનો વીમો ઉતરાવેલો છે અને એની એક નોકલ છે એ તમારે મોકલવાની રહેશે અને છેલ્લો પોઈન્ટ કીધો કે ભાઈ તમે ગ્રાહક જે છે એની સેવા કરવા માટે આતુર છો એવું તમારે જણાવવાનું છે અને એવું કહેવાનું પણ છે કે ભાઈ ભવિષ્યની અંદર તમે અમને મોટો ઓર્ડર આપશો એવો તમારે એની અપેક્ષા રાખવાની છે તો આ બધા પોઈન્ટ છે એ આપણે ઓર્ડરનો સ્વીકાર કરતા પત્રો અને ઓર્ડરનો અમલ કરતા પત્રો છે એની અંદર જોશો તો જ્યારે આપણે એના વિશેના પત્રો શો ત્યારે તમને આ બધા પોઈન્ટ છે યાદ આવશે કે હા સરે તે દિવસના લેક્ચરની અંદર કીધું હતું કે અહીંયા આમ કરવાનું છે આનું આમ કરવાનું છે બરાબર છે તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ કે ભાઈ કઈ કયા કઈ કઈ બાબતો છે એ આપણે ધ્યાનમાં રાખવાની હોય છે હવે તો કે નેક્સ્ટ વિડિયોની અંદર આપણું જે છ પોઈન્ટ છ છે ઓર્ડર રદ કરતા પત્રો એના વિશેની ચર્ચા આપણે કરશું ઓકે મિત્રો સારું ચલો તો આશા રાખું છું કે આ જે કાંઈ પણ મેં તમને સમજાવેલું છે એ વસ્તુ તમને સરખી સમજાઈ ગઈ હશે અને એકવાર તમે રિપીટ કરશો એટલે તમને ફરી પાછું થોડુંક વધારે સમજાઈ જશે ઇન કેસ જ્યાં તમને કોઈ જગ્યાએ કન્ફ્યુઝન થતી હશે ત્યાં ઓકે સારું ચલો તો અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ